गुड मॉर्निंग विद्यार्थियों, आज आपने धोरण 4 विषय आसपास एमां द्वितीय सत्र में पार्ट 23 देश प्रदेश विषय आपने आगे बात करवानी छे। आपने छेले शुं समझी गया के पार्ट में के त्यां आगळ जे हेन्सी ने बदल क्या रहता था तो अबू धाबी में त्यां एना पप्पा नौकरी मळी हती एटले त्यां रहता था। तो त्यां आगळ वातावरण केवुं हतुं के त्यां आगळ रण प्रदेश हतो एना विषे आपणे आगळ वात करी। હેન્સી છે એ જીલને બધી વાત કરે છે, જીલ એને પૂછે છે કે તું ત્યાં રહીને આવી તો ત્યાં આગળ તને કેવું કેવું જોવા મળ્યું, તું મને ત્યાંના પ્રવાસ વિશે, પ્રવાસ એટલે કે તું 5 વર્ષ ત્યાં રહીને આવી છું તો મને ત્યાંની તું બધી વાત કર। તો કોણ વાત કરે છે? હેન્સી છે એ બધી વાત જીલને કરે છે કે ત્યાં શું જોવા મળે છે, તો રેતી જ રેતી જોવા મળે છે, અલગ અલગ કલરની એને રેતી વિમાનમાંથી એને જોઈ અને રેતીના ઢગલા પણ જોયા, વાદળો પણ જોયા, એ બધું આપણે આગળ જોઈએ ને। હવે શું કહે છે આપણને આગળ એ આપણે જોવાનું છે। તો શું કહે છે કે આપણે છેલ્લે જોયું કે જો શહેરથી થોડા દૂર જઈએ તો માયલો સુધી શું દેખાતું હતું, રેતી જ રેતી દેખાતી હતી, ના વૃક્ષો ના લીલોતરી, નથી વૃક્ષો દેખાતા કે નથી લીલોતરી પણ દેખાતી, બરાબર? પાણી તો ત્યાં
ખાબોચિયા જોવા મળતા કે નથી તળાવ પણ જોવા મળતા આ બધું હોય તો ત્યાં આગળ પાણી હોય વરસાદ પડે તો પાણી ભરાય ને બાકી પાણી ભરાય ના તો ત્યાં આગળ વરસાદ પણ પડતો નથી અને શું જો વરસાદ પડે તો નદી નાળા ખાબોચિયા તળાવ બધું ભરાય પણ તો વરસાદ જ નથી પડતો એટલે નદી જોવા મળે ના નદી ન જોવા મળે તળાવ ન જોવા મળે કે ખાબોચિયા પણ જોવા મળે નહીં તો અહીંયા નિશાકાકી પણ એમ જ કહે છે કે ત્યાં આગળ તો વરસાદ નહીં કે નદીઓ નહીં તળાવો પણ જોવા મળતા નથી કે ખાબોચિયા પણ જોવા મળતા નથી જમીનની અંદર પણ પાણી હોતું નથી જમીનની અંદર પણ પાણી હોતું નથી આપણે જોશો અમુક ટાઈમે જમીન આપણે શું હોય જમીન ખોદીએ એટલે થોડો અંદર ઊંડી ખોદીએ એટલે શું થાય છે અંદરથી પાણી નીકળે છે હોય છે ને પરંતુ એમ કે છે કે ત્યાં અબુ ધાબી છે ત્યાં રેતાળ પ્રદેશ છે ત્યાં આગળ શું હોય છે કે રેતી છે અને ત્યાં આગળ જમીનમાંથી પણ પાણી નીકળતું નથી જમીનમાંથી પણ પાણી નીકળે નીકળતું જોવા મળતું નથી પલે એવું કહ્યું પરંતુ રેતીમાં ઘણું બધું તેલ હોય છે પલ શું કહે છે જે નીતા કાકીનો પુત્ર છે પલ એ એમ કહે છે કે પરંતુ જે રેતી છે એ રેતીની નીચે કે રેતીમાંથી ઘણું બધું શું કહે છે રેતીમાં ઘણું બધું તેલ હોય છે તમને એમ પૂછે કે રેતીમાં ઘણું બધું શું હોય છે તો તેલ જોવા મળે છે તેથી આ દેશોમાં પેટ્રોલ સરળતાથી મળે છે તેથી એ દેશો છે જે ત્યાં શું સરળતાથી મળી રહે છે પેટ્રોલ એ બધા દેશો છે જ્યાં રેતાળ પ્રદેશો ત્યાં આગળ છે ત્યાં અબુધાબી ત્યાં આગળ શું સરળતાથી મળી રહે છે તો પેટ્રોલ તમને પ્રશ્ન પૂછે કે અબુધાબીમાં ખાલી જગ્યા સરળતાથી મળી રહે છે તો શું સરળતાથી મળી રહે તો પેટ્રોલ બરાબર અથવા તો એમ પૂછે કે અરબ દેશોનું મુખ્ય ખનિજ ખાલી જગ્યા છે તો અરબ દેશો એટલે કે અબુધાબી છે તો અરબ દેશોનું જે મુખ્ય ખનિજ છે એ કયું છે તો પેટ્રોલિયમ છે ગમે તે રીતે તમને પ્રશ્ન પૂછી શકે અરવિંદ કાકાએ કહ્યું પેટ્રોલ ખરેખર પાણીથી સસ્તું છે અરવિંદ કાકા એમ કહે છે કે અરવિંદ કાકા એમ કહે છે પણ નીતા કાકી બધી વાત કરતા હતા તે ખાબોચિયા જોવા મળતા નથી નદી ને તળાવ ને કે કંઈ પણ અહીંયા જોવા મળતું નથી તો પલ એમ ઉમેરે છે કે શું કહે છે ત્યાં પાણી મોંઘું છે પરંતુ ત્યાં તેલ છે એ તેલ હોય છે અને ત્યાંથી શું સરળતાથી મળી રહે છે પેટ્રોલ સરળતાથી મળી રહે છે અરવિંદ કાકા પણ એમ કહે છે અરવિંદ કાકાએ કહ્યું પેટ્રોલ ખરેખર પાણીથી સસ્તું છે અરવિંદ કાકા પણ વાત કરે છે કે પેટ્રોલ છે એ શું છે પાણીથી સસ્તું છે આપણને વિચાર આવે ને અહીંયા આપણને કોઈને પાણીની કિંમત સમજાય છે ના કારણ કે આપણને પાણી સરળતાથી મળી રહે છે વરસાદ પડે નદી નાળા ખાબોચિયા તળાવ ડેમ છે એ બધું શું થાય છે ભરાઈ જાય છે એટલે આપણને પાણી તો શું થાય છે મળી જ રહે છે એટલે શું કહે છે આપણને પાણીની કિંમત સમજાતી નથી પણ તો અહીંયા શેની આપણે કિંમત અહીંયા પેટ્રોલ છે એ આપણને સરળતાથી મળતું નથી આપણે પેટ્રોલ પુરાવું હોય તો પણ આપણે શું થાય છે ત્યાં એની ઘણી બધી કિંમત ચૂકવવી પડે છે ચૂકવી પડે પરંતુ અહીંયા તમે કોઈ જોયું કે પાણી માટે કોઈ કિંમત ચૂકવવી પડી એવું કોઈ જોયું ના અહીંયા પાણી માટે કિંમત ચૂકવવી પડતી નથી શું કરવા તો અહીંયા આપણને પાણી સરળતાથી મળી રહે છે એટલા માટે પાણીની કિંમત ચૂકવવી પડતી નથી અને ત્યાં આગળ શું સરળતાથી મળી રહે છે તો પેટ્રોલ એ સરળતાથી મળી રહે છે એટલા માટે ત્યાં આગળ પાણીની કિંમત એમને ચૂકવવી પડે છે અને પેટ્રોલની કિંમત ચૂકવવી પડતી નથી ત્યાં વરસાદ ઓછો પડે છે એટલે ત્યાં શું હોય છે વરસાદ પડે જ નહીં એનો ઓછો પડે તો શું થાય છે ત્યાં આગળ પાણી મળતું જ નથી એટલા માટે પાણી ખૂબ જ મોંઘું હોય છે અને પેટ્રોલ ત્યાં સસ્તું હોય છે વાતો કરતા કરતા બધા જિલ્લા ઘરે પહોંચ્યા વાતો કરતા કરતા બધા શું થઈ ગયા જિલ્લા ઘરે પહોંચી ગયા હજુ ક્યાંથી જિલ્લા ઘરે પહોંચે છે તો એ લોકો વિમાન મથકેથી વાતો કરતા કરતા જાય છે હવે જિલ્લા ઘરે પહોંચ્યા હેન્સી અને પલ ઘણા બધા ફળોના વૃક્ષો જોતા જ રહ્યા હેન્સી અને પલ છે એ ઘણા બધા વૃક્ષો હતા એના ફળો જોતા જ રહ્યા શું કરવા જોતા રહ્યા કારણ કે 5 વર્ષથી જ્યારે નાના હતા ત્યારથી એ લોકો અબુધાબી જતા રહ્યા હતા 5 વર્ષ પહેલા એટલે 5 વર્ષ પછી આવે છે શું થઈ ગયા છે આપણે આગળ જોયું કે શું કોણે કીધું કે જિલ્લા પપ્પાએ કહ્યું કે આ તો હેન્સી અને પલ છે એ તો શું થઈ ગયા ઘણા બધા મોટા થઈ ગયા એટલે એને એના જે લીલોતરી છે કે વૃક્ષો છે એના વિશે એને જોયું જ ના હોય એટલે એમ કે છે એને ઘણા બધા શું જોયા વૃક્ષો જોયા અને એના ફળો પણ જોયા હવે શું કહે છે કે કેળા નાળિયેર ફણસી પપૈયા સોપારી કયા કયા વૃક્ષો જોતા જ રહી ગયા તો કેળા નાળિયેર ફણસી પપૈયા અને સોપારી
પાડી કેટલા પ્રકારના વૃક્ષો પલે કહ્યું એમ કે છે અહીંયા તો જો કેટલા બધા પ્રકારના વૃક્ષો જોવા મળે છે જ્યારે અમે ત્યાં રહેતા હતા ત્યાં એક પણ વૃક્ષ જોવા મળતું ન હતું અમે ત્યાં ફક્ત એક જ પ્રકારનું વૃક્ષ જોયું છે રણમાં તો એક જ વૃક્ષ જોવા મળે બીજું એક પ્રકાર એક પણ પ્રકારનું વૃક્ષ જોવા મળે નહીં એક જ પ્રકાર એ કયું વૃક્ષ છે તમને ખબર છે તમે જ્યાંથી આગળ ભણો છો ત્યાંથી આગળ એ કે રણ પ્રદેશનું કલ્પ વૃક્ષ ખાલી જગ્યા કહેવાય તો રણ પ્રદેશમાં જોવા મળે એ કયું વૃક્ષ છે તો ખજૂરીનું વૃક્ષ કયું વૃક્ષ છે એ ખજૂરીનું વૃક્ષ શું કહે છે અહીંયા ભલે કહ્યું અમે ત્યાં ફક્ત એક જ પ્રકારનું વૃક્ષ જોયું ખજૂર કારણ કે તે એક જ છે જે રણમાં ઉગી શકે છે ખજૂરનું વૃક્ષ જ અમે એક જોયું છે કે ત્યાં રણમાં એક જ વૃક્ષ ઉગી શકે છે જે ખજૂરનો છે એ જ વૃક્ષ અમે જોયું છે બાકી અહીંયા તમને જે આ કેળા છે કે નાળિયેર ફણસી પપૈયા સોપારી બધા વૃક્ષો જોવા મળે છે એ અમે ત્યાં આગળ વૃક્ષો જોયા નથી માત્ર એક જ પ્રકારનું વૃક્ષ જોયું એ કયું છે ખજૂરનું વૃક્ષ છે એને ખજૂરી કહેવાય શું કહેવાય ખજૂરી કહેવાય તમને પ્રશ્ન પૂછે કે રણ પ્રદેશનું કલ્પ વૃક્ષ કયું છે તો ખજૂર રણ પ્રદેશનું કલ્પ વૃક્ષ ખજૂરી છે તો સાચું કે ખોટું તો સાચું એવી રીતે તમને અલગ અલગ રીતે ગમે તે રીતે પ્રશ્ન પૂછી શકે છે હવે જોઈએ આગળ કેટલી સુંદર ભેટ સોગાદ અને ફોટોગ્રાફ શું કહે છે કેટલી સુંદર ભેટ સોગાદ અને ફોટોગ્રાફ એટલે એમ કહે છે કે નીતા કાકીને લોકો અરવિંદ કાકાને ત્યાં અબુધાબી રહેતા હતા તો ત્યાંથી કેટલા બધા ફોટોગ્રાફ્સ અને ભેટ સોગાદો બધા માટે લાવ્યા હતા અને ફોટોગ્રાફ્સ પણ ત્યાંથી લાવ્યા હતા આપણે પણ ક્યાંય ફરવા જઈએ એટલે ક્યાંક ગમે ત્યાં ગયા હોય ત્યાંના કેટલા બધા ફોટોગ્રાફ્સ લાવીએ ને અને અહીંયા આપણા કુટુંબના જે વ્યક્તિ આપણી જોડે ના આવ્યા હોય એને આપણે બતાવીએ આજુબાજુ લોકોને પણ બતાવી છે ને એવી જ રીતે અહીંયા પણ શું થાય છે કેટલાક સુંદર ભેટ સોગાદ અને ફોટોગ્રાફ્સની પણ વાત કરેલી છે આપણે આગળ જોઈએ બધાને મળ્યા પછી નીતા કાકીએ તેમની બેગ ખોલી બધાને મળી લીધું પછી નીતા કાકીએ શું ખોલ્યું એમની બેગ ખોલી આપણે પણ ક્યાંક દૂર પ્રવાસે ગયા હોય છે અને આવી એ શું કરીએ આપણે ક્યાંક ને ક્યાંક ગયા હોય તો આપણે કંઈક ને કંઈક ઘરે કોઈ હોય એના માટે કંઈક ને કંઈક વસ્તુ લાવીએ ને તો ન લાવે હવે તમે સામાન્ય વિચારો કે તમારા બા દાદા છે આપણે ઉદાહરણ લઈ લઈએ તો એ જાત્રા પર ગયા છે તો તમારા ઘરના નાના મોટા ગમે તે વ્યક્તિઓ છે એના બધા માટે કંઈક ને કંઈક વસ્તુઓ લાવે છે ને તો એવી જ રીતે અહીંયા પણ એમ કહે છે કે નીતા કાકીને ત્યાંથી આવ્યા આબુ ધાબીથી 5 વર્ષ પછી તો શું કહે છે કેટલી બધી ભેટો લાવ્યા તો હવે નીતા કાકી એમની બેગ ખોલે છે હવે શું થાય છે તેઓ બધા માટે ભેટ લાવ્યા હતા તેઓ બધાને આપવા માટે કંઈક ને કંઈક વસ્તુ લાવ્યા હતા એને શું કહેવાય ભેટ કહેવાય સ્વાદિષ્ટ અને મીઠી મીઠી ખજૂર પણ સ્વાદિષ્ટ અને મીઠી મીઠી ખજૂર પણ લાવ્યા હતા શું બધા ખજૂર લાવ્યા હતા કારણ કે ત્યાં આગળ ખજૂરનો જ એક વૃક્ષ જોવા મળતો હતો બાકી એક પણ વૃક્ષ જોવા મળતું ન હતું એટલા માટે ત્યાંથી શું લાવ્યા હતા એ બધા માટે સ્વાદિષ્ટ મીઠી મીઠી ખજૂર લાવ્યા હતા પલે ઝીલે કેટલીક નોટો અને સિક્કાઓ બતાવ્યા પલ છે એને ઝીલને શું બતાવ્યું કેટલીક નોટો અને સિક્કાઓ જે નોટ છે ચલણીનો નોટ એટલે કઈ તો ચલણી નોટ અને સિક્કાઓ આપણે કેમ અહીંયા નોટ હોય અલગ અલગ નોટ હોય ને અલગ અલગ જગ્યાની અલગ અલગ નોટ હોય હોય ને એ આપણે હમણાં આગળ આવે એટલે જોઈએ છે તો ત્યાંના જે ચલણી નાણાંઓ સિક્કાઓ છે એ અને ચલણી નોટો પણ બતાવી હેન્સીએ સમજાવ્યું કે તેઓ અબુધાબીમાં જે પૈસાનો ઉપયોગ કરે છે તેને દિરહામ કહે છે હેન્સી શું કહે છે ભલે જ્યારે સિક્કાઓને નોટો બતાવી ચલણી નોટને સિક્કા ત્યારે હેન્સી એમ કહે છે એમ સમજાવે છે કે ત્યાંના જે સિક્કાઓ તે ત્યાંના જે અબુધાબીના જે પૈસાનો ઉપયોગ કરે છે જે લોકો એને શું કહેવાય છે તો દિરહામ કહે છે શું કહે છે એને દિરહામ કહે છે આપણે કહેવાય ભારતના ચલણી સિક્કાઓ અને નોટોને આપણે શું કરીએ રૂપિયા આપણું ચલણી નાણું શું ગણાય રૂપિયો ગણાય બરાબર એમ ત્યાંનું જે અરબ દેશોનું અરબી ત્યાંનું જે ચલણી નાણું છે એ દિરહામ છે તમને પ્રશ્ન પૂછે કે ભારતનું ચલણી નાણું કયું છે અને આબુ ધાબીનું ચલણી નાણું કયું છે તો ભારતનું ચલણી નાણું છે એ રૂપિયો છે અને આબુ ધાબીનું ચલણી નાણું શું કહેવાય છે તો દિરહામ કહેવાય છે આપણે રૂપિયા તરીકે 10 રૂપિયા 5 રૂપિયા 20 રૂપિયા 25 રૂપિયા એવી રીતે આપણે ઓળખીએ એવી રીતે ઓળખીએ ને રૂપિયાથી જ્યારે આબુ ધાબીના લોકો કઈ રીતે ઓળખે છે તેમનું શું છે તેમનું ચલણી નાણું દિરહામ તરીકે ઓળખે છે 20 દિરહામ
दस दिनार के रीते त्या ओळखे छे तो आपणे जे रूपियाथी ओळखीए छे भारतमां एम ते अबू धाबीमां केनाथी ओळखे छे तो दिरहम तमने प्रश्न पूछे खाली जग्या पूछे के अबू धाबीनुं चलनीनानुं खाली जग्या छे तो दिरहम अथवा तो प्रश्न पूछे खरा खोटा गमे रीते तमने प्रश्न पूछी सके खास याद राखवानुं भारतनुं कयुं तो भारतनो रूपियो अने अबू धाबीनुं दिरहम खास याद राखवानुं તેના પર ત્યાંની સ્થાનિક ભાષા અરબી ભાષામાં કંઈક લખેલું છે અહીંયા આવે એમ કે છે કે તેના પર ત્યાંની સ્થાનિક ભાષા એટલે કે ત્યાંની અબુધાબીની ભાષા છે ત્યાંની ભાષા એ કઈ છે તો અરબી ભાષા કઈ ભાષામાં લખેલું છે ત્યાંનું અરબી ભાષા અરબી ભાષામાં લખેલું છે આપણને પ્રશ્ન પૂછે કે ગુજરાતની ભાષા કઈ તો ગુજરાતી અને અબુધાબીની ભાષા કઈ તો અરબી હા યાદ રાખવાનો ગુજરાતની ભાષા કઈ અને અબુધાબીની ભાષા જણાવો એમ આપણે પ્રશ્ન પૂછે તો ગુજરાતની ભાષા ગુજરાતી અને અબુધાબીની ભાષા અરબી એવી રીતે આપણે આગળ વાત કરી કે ગુજરાત અહીંનો આપણે ભારતનો જે ચલણી નાણું છે એ કયું છે તો રૂપિયો અને ત્યાં અબુધાબીનું ચલણી નાણું છે એ શું છે તો દિરહામ છે અરબી ભાષામાં કંઈક લખેલું હોય છે તેઓ જ્યાં રહેતા હતા તે જગ્યાના કેટલાક ફોટોગ્રાફ્સ પણ બતાવ્યા તેઓ જ્યાં રહેતા હતા તે જગ્યાના ફોટોગ્રાફ્સ પણ એમણે બતાવ્યા અરવિંદ કાકાએ જીલને પૃથ્વીનો ગોળો આપ્યો અરવિંદ કાકાએ જીલને શું આપ્યું પૃથ્વીનો ગોળો આપ્યો તેમણે કહ્યું જીલ તું આ ગોળા પરથી શોધી કાઢ અબુધાબી ક્યાં છે જીલને એમ કહે છે કે તું આ ગોળા પરથી શોધી કાઢ કે અબુધાબી કઈ જગ્યાએ છે અને ગુજરાત ક્યાં છે અને ગુજરાત ક્યાં છે બાળકોએ ગોળા સાથે ખૂબ જ મજા કરી અને તેના પર અલગ અલગ જગ્યાઓ જોઈ જીલે દિલ્હી અને જૂનાગઢ પણ શોધ્યા પૃથ્વીનો ગોળો જો તમને પાઠમાં પાના નંબર 174 પર અહીંયા તમને પૃથ્વીનો ગોળો જોવા મળે છે ને બધા બાળકો અંદર શું શોધી રહ્યા છે અલગ અલગ બધા શોધી રહ્યા છે કે ગુજરાત ક્યાં છે અબુધાબી ક્યાં છે એ બધું અલગ અલગ શોધી રહ્યા છે તો અહીંયા એમ કે છે બાળકોએ ખૂબ જ ગોળા સાથે પૃથ્વીના ગોળા સાથે મજા કરી અને અલગ અલગ શું કર્યું જગ્યાઓ જોઈ જીલે દિલ્હી અને જૂનાગઢ પણ શોધ્યા જીલે શું શોધ્યું દિલ્હી અને જૂનાગઢ પણ શોધ્યા તમને પ્રશ્ન પૂછે કે જીલ પ્રશ્ન પૂછે કે અરવિંદ કાકાએ જીલને પૃથ્વીના ગોળા પરથી શું શોધી કાઢવા કહ્યું શું શોધી કાઢવાનું કહ્યું હતું તો અબુધાબી ક્યાં છે અને ગુજરાત ક્યાં છે એ બંને શોધી કાઢવાનું કહ્યું સાંજે બધા ચોકમાં બેઠા હવાની મજા માણતા ફોટોગ્રાફ પણ જોયા શું કે છે સાંજે બધા ત્યાં બેઠા ચોકમાં બેઠા અને શું કર્યું હવાની મજા માણતા હતા અને ફોટોગ્રાફ્સ પણ જોયા તેઓએ જોયું કે અબુધાબીમાં મકાનો ખૂબ ઊંચા અને કાચની બારીઓ વાળા હતા તેઓએ જોયું કે અબુધાબીમાં મકાનો છે એ ખૂબ જ ઊંચા અને કાચની બારીઓ વાળા હતા જીલે કહ્યું આ બારીઓમાંથી મસ્ત ઠંડી હવા આવતી હશે જીલે શું કહ્યું આ બારીઓમાંથી તો મસ્ત ઠંડી હવા આવતી હશે ને એમ જીલ કહે છે અરવિંદ કાકાએ કહ્યું અમે તાપના કારણે બારીઓ ખોલી જ નથી શું કહે છે અમે તાપના કારણે બારીઓ ખોલી શકતા નથી ત્યાં ખૂબ જ તાપ પડતો હતો રેતી હોવાથી તો ખૂબ જ તાપ જ પડે વૃક્ષ પણ ન હોય એટલે શું થાય ખૂબ જ તાપ પડતો હતો એટલે અમે બારીઓ પણ કોઈ દિવસ ખોલતા ન હતા મોટાભાગે ઘરોમાં એસી જ જોવા મળતું હતું મોટાભાગના ઘરોમાં શું જોવા મળતું હતું એસી જોવા મળતું હતું ખૂબ જ ગરમીના કારણે ત્યાંના લોકો હળવા સુતરા કપડાં પહેરતા હતા ખૂબ જ ગરમી પડે છે એટલે ત્યાંના લોકો શું પહેરતા હતા તો હળવા સુતરા કપડાં પહેરતા હતા અને પોતાની જાતને આખા કપડાંથી ઢાંકેલા રાખે છે અને પોતાની જાત એટલે કે પોતે આખા કપડાંથી ઢંકાયેલા રહે છે ત્યાં આગળ બહુ જ તાપ પડે છે ગરમી લાગે છે એટલે આખા કપડાંથી ઢંકાયેલા રહે છે તેમનું માથું પણ ઢાંકેલું હોય છે તેમનું માથું પણ શું કરે છે ઢાંકેલું હોય છે તમને જો જોવા મળે છે બાજુમાં ચિત્ર આપેલું છે જે એમાં જો એમને ભાઈ માથા પર શું બાંધેલું છે માથે પર શું બાંધેલું છે એવી રીતે એમનું માથું પણ શું જોવા મળે છે ઢાંકેલું જોવા મળે છે આ તેમને સૂર્યના સખત તાપથી બચાવે છે આ જે માથે કપડું બાંધેલું હોય અને આખા કપડાં પહેરેલા હોય એમને સૂર્યના તાપથી બચાવે છે એટલે કે તડકો એમને ઓછો લાગે છે જીલને તેના પિતરાઓ સાથે ફોટોગ્રાફ જોવાની અને બીજા દેશ વિશે જાણવાની ખૂબ જ મજા પડી જીલને એમના પિતરાય ભાઈઓ છે જે આ હેન્સી અને પલ હતા એના પિતરાય ભાઈઓ હતા એટલે એમની પાસેથી બધું જાણવાની અને ત્યાંના બધા ફોટોગ્રાફ્સ જોવાની બહુ જ મજા પડી તે તેના શહેર અને તેઓએ અબુધાબી
અબુધાબી વિશે જે કહ્યું તેને સરખાવ્યા કરતી હતી. એ એમના શહેર વિશે અને અબુધાબી વિશે જે કહ્યું એ પણ સરખાવ્યા કરતી હતી. તેણે અબુધાબી વિશે પોતાના વર્ગ માટે પણ અહેવાલ બનાવવાનું નક્કી કર્યું. તેણે અબુધાબી વિશે પોતાના વર્ગ માટે શું કરવાનું અહેવાલ બનાવવાનું, એટલે કે એ પણ એના વર્ગમાં ભણવા માટે જાય ત્યારે અબુધાબી વિશેની વાત છે એણે હેન્સીએ કરી. હેન્સી અને પલે બધી વાત કરી, એ બધી વાત એને એક અહેવાલ એટલે કે લખીને એને એના વર્ગખંડમાં ક્લાસમાં એને બતાવવાની એને સમજાવવાનું શું કર્યું. એને એમ થયું કે હું એવો અહેવાલ એક સરસ મજાનો બનાવું અને મારા ક્લાસમાં હું બધાને અબુધાબી વિશે કંઈક ને કંઈક કહું એમ કહે છે. બરાબર, હવે આપણે જોવાનું છે પાછળ પેજ નંબર 176 પેજ ઉપર શું છે. તમને દરેક નોટના ચિત્રમાં બાજુમાં આપેલ બોક્સમાં તેની કિંમત લખવાની છે. આ તમારે હોમવર્ક છે. હું જે તમને કહું એ અત્યારે તમારે અહીંયા ત્યાં પાઠ્યપુસ્તકમાં કરવાનું છે. શું છે, 176 નું પેજ છે પાઠ્યપુસ્તકનું. એમાં તમારે આ બધી ચલણી નોટો છે. એ કઈ છે, આપણે અહીંયા ભારતની છે. તો પહેલી નોટ છે, તમે બધા ઓળખો જ છો, બધી નોટ વિશે તમે ઓળખો જ છો. પહેલી નોટ કઈ છે, તો પહેલી નોટ છે 5 રૂપિયાની નોટ છે. પહેલી નોટ કઈ છે, 5 રૂપિયાની. તો તમારે બાજુમાં જે બોક્સ આપેલું છે ત્યાં શું લખવાનું છે, 5 રૂપિયા એમ લખવાનું છે. બીજી નોટ છે કેટલા રૂપિયાની છે, તો 10 રૂપિયાની છે. તો બાજુના ખાનામાં તમારે શું લખવાનું છે, 10 રૂપિયા એમ લખવાનું છે. ત્રીજી નોટ છે એ 100 રૂપિયાની નોટ છે. તો તમારે ત્યાં બાજુના ખાનામાં 100 રૂપિયા લખવાનું છે. અને ચોથી નોટ છે એ 500 રૂપિયાની નોટ છે. તો તમારે શું લખવાનું છે, બાજુના ખાનામાં શું લખવાનું છે, 500 રૂપિયા લખવાનું છે. આ બધી નોટો તમે જાણો જ છો ને, અને એવી જ રીતે અહીંયા સિક્કાઓ પણ અમને આપણે આગળ જોવાના છે. હવે આપણને ત્યાં નીચે તમને પ્રશ્ન પૂછ્યો છે કે આ ચલણ કયા દેશનું છે તમે કેવી રીતે જાણશો. આ ચલણ છે એ કયા દેશનું છે તમે કઈ રીતે જાણશો એમ કહે છે. તો આ ચલણ છે એ ભારત દેશનું છે એ આપણે કઈ રીતે જાણ્યું, તો આ નોટ છે એના ઉપર તમે જો તમે તમારા મમ્મી પપ્પા પાસેથી 5 ની કે 10 ની ગમે તે નોટ લઈ લેવાની અને નોટ ઉપર જોવાનું. નોટ ઉપર તમને એને જોવા મળશે, આ નોટ છે 10 રૂપિયાની, એના ઉપર તમને જોવા મળશે ભારતીય રિઝર્વ બેંક. જોવા મળે છે બધાને, અહીંયા ઉપર જોવા મળશે ભારતીય રિઝર્વ બેંક. એના ઉપરથી ખબર પડી જાય કે એ નોટ ક્યાંની છે, તો ભારતની છે. તમને પ્રશ્ન જવાબ હમણાં પૂછાય કે નોટ ગુજરાત અહીંયા છે એ કઈ રીતે, આ ચલણ કયા દેશનું છે કેવી રીતે તમે જાણો છો, તો આ ચલણ ભારત દેશનું છે. એ ચલણની નોટ પર કઈનું શું લખેલું છે, તો ભારતીય રિઝર્વ બેંક લખેલું છે. એના ઉપરથી આપણને ખબર પડી જાય, તમારે નોટ જોઈ લેવાની. બરાબર, હવે જે તમે નોટો પર કોનું ચિત્ર જોઈ શકો છો, તમે નોટ છે એ નોટ પર કોનું ચિત્ર જોઈ શકો છો એમ કહે છે. તો તમારે 10 ની 5 ની ગમે તે નોટ લઈ લેવાની અને નોટ પર કોનું ચિત્ર જોઈ શકો છો. તો અહીંયા તમને જે દેખાય છે મહાત્મા ગાંધી, કોણ દેખાય છે, દેખાય છે બધાને. તો આપણે નોટ પર કોનું ચિત્ર જોઈ શકીએ, તો મહાત્મા ગાંધીનું ચિત્ર જોઈ શકીએ. તમને પ્રશ્ન પૂછાય કે ભારતની ચલણી નોટ પર તમે કોનું ચિત્ર જોઈ શકો છો, તો આપણે જવાબમાં લખવાનું અમે ભારતની ચલણી નોટ પર મહાત્મા ગાંધીનું ચિત્ર જોઈ શકીએ છીએ. પછી પ્રશ્ન છે કે 10 રૂપિયાની નોટ લો અને ધ્યાનથી અવલોકન કરો કે તમે નોટ ઉપર કેટલી ભાષાઓ જોઈ શકો છો. હવે 10 રૂપિયાની નોટ લેવાની અને ત્યાં આગળ આપણે અવલોકન કરવાનું કે જોવાનું કે એ 10 રૂપિયાની નોટ પર કેટલી ભાષાઓ લખેલી છે. તો તમે પાછળ 10 રૂપિયાની નોટ પાછળ ફેરવી જોશો અહીંયા, તો અહીંયા તમને શરૂઆતમાં અહીંયા 15 ભાષાઓ અલગ અલગ લખેલી છે. કેટલી ભાષાઓ લખેલી દેખાય છે, 15 ભાષાઓ લખેલી દેખાય છે. કઈ જગ્યાએ, તો અહીંયા તમને આગળ 15 ભાષાઓ તમને લખેલી દેખાય છે. એમાં બીજા નંબરથી જો 10 રૂપિયા એમ લખેલું છે, બધામાં 10 રૂપિયા લખેલું છે પણ અલગ અલગ ભાષામાં 10 રૂપિયા એમ લખેલું છે. તો એની કેટલી ભાષા છે એ તમારે જોવાનું છે ધ્યાનથી. તો એવી કેટલી ભાષા છે, 15 ભાષાથી અલગ અલગ રીતે 10 રૂપિયા લખેલું છે. જો એમાં આપણને ત્રીજા નંબરનું છે દેખાય એમાં 10 રૂપિયા એમ લખેલું છે, દેખાણું બધાને.
તમારે જોવાની અને જોઈન કરવાની એક 50 પૈસાની આગળ પાછળની છાપ જોઈન કરવાની એક રૂપિયાની એક 5 રૂપિયાની એક 2 રૂપિયાની બરાબર આ બધા સિક્કા તો તમે ઓળખો છો ને હવે આપણે અહીંયા પૂછ્યું છે આ સિક્કાઓમાંથી તમે કેટલા ઓળખી શકો છો તો આ સિક્કાઓ છે એમાંથી આપણે કેટલા સિક્કા ઓળખી શકીએ તો બધા જ સિક્કાઓ આપણે ઓળખી શકીએ છીએ રૂપિયાનો બધા ઓળખે 2 નો ઓળખે પછી 5 નો ઓળખે બધા સિક્કા આપણે ઓળખી શકીએ છીએ હવે આપણે આગળ જોઈએ સિક્કાઓ ઉપર મૂલ્ય સિવાય બીજું શું લખેલું હોય છે તો સિક્કાઓ પર મૂલ્ય સિવાય ભારત દેશનું નામ અને સિક્કાઓ પર શું લખેલું હોય છે કયા વર્ષમાં બન્યા છે તમે સિક્કો લેજો ઘરે અને એમાં જોજો તો ભારત દેશનું નામ લખેલું હશે એ સિક્કો કયા વર્ષમાં બન્યો હશે સિક્કામાં બધા અલગ અલગ વર્ષના 2014 2015 એમ અલગ અલગ વર્ષના શું હશે કયા વર્ષમાં બન્યો છે એ લખેલું હશે અને તે ઉપરાંત રાષ્ટ્રીય ચિહ્ન આપણું રાષ્ટ્રીય ચિહ્ન જે છે અશોક સ્તંભ એની આકૃતિ હશે અને સત્યમેવ જયતે લખેલું હશે શું લખેલું હશે સત્યમેવ જયતે લખેલું હશે હવે તમારે જોવાનું છે અહીંયા નીચે શું આપેલું છે અલગ અલગ બધી જગ્યાનું ચલે નાનું આપેલું છે ક્યાંનું કયું છે એ તમારે લખવાનું છે હું અત્યારે બોલું છું એ પ્રમાણે તમારે લખવાનું છે પહેલી નોટ છે એ ઇંગ્લેન્ડની છે પહેલી નોટ છે એ ઇંગ્લેન્ડનું ચલણી નાણું છે આ પહેલી નોટ છે એ ઇંગ્લેન્ડનું ચલણી નાણું છે સમજ પડી બધાને પહેલી જે નોટ છે એ ઇંગ્લેન્ડની છે ત્યાંનું ચલણી નાણું છે પછી બીજી નોટ છે કઈ છે તમને બધાને જ ખબર છે કે 100 રૂપિયાની નોટ આપણને હવે જોવા મળે મહાત્મા ગાંધીવાળી એટલે કયું આવે તો ભારતની છે ક્યાંની છે ભારતની પછી ત્રીજું છે એ અમેરિકાનું છે કયું છે અમેરિકા એના નીચે 5 રૂપિયાની નોટ છે એ ભારતની છે પછી છે અહીંયા પહેલી નોટ છે બીજી લાઈનમાં એ અમેરિકાની છે પછી અહીંયા એની બાજુમાં છે એ ઓમાન ક્યાંની છે ઓમાનની છે એની બાજુમાં છે એ ચીનની છે પછી ત્રીજી લાઈનમાં જોવાનું તો એ પણ ચીનની છે ચોથી લાઈનમાં ત્રીજી લાઈનમાં બાજુમાં અહીંયા તો એ ઓમાનની છે એની બાજુમાં ચીનની અને ચલણી નાણું છે ચોથી લાઈનમાં પહેલું છે ચીન છે પછી 10 રૂપિયાની નોટ એટલે ભારતની છે અને છેલ્લે ઇંગ્લેન્ડની છે આપણને શું થયું છે આ નોટો જુઓ શું તે બધી ભારતની છે જે નોટો ભારતની નથી તેના પર ગોળ કરો કયા દેશની નોટો છે તે શોધી કાઢો બરાબર છે તો ભારતની નથી એના પર ગોળ કરવાનું છે આમાંથી કઈ નોટ ભારતની નથી એક તો 100 ની નથી 5 ની નથી અને 10 ની એ ભારતની નોટ નથી બરાબર 100 ની નોટ છે એના ઉપર ગોળ નથી કરવાનું 5 ની નોટ છે એના ઉપર ગોળ નથી કરવાનું અને 10 ની નોટ છે એના ઉપર ગોળ કરવાનું નથી શું કામ તો એ ભારતની નોટ છે જે નોટ ભારતની નથી એના ઉપર આપણને ગોળ કરવાનું કહ્યું છે બાકી બધી નોટ ઉપર ગોળ કરવાનું અને 100 ની 5 ની અને 10 ની જે નોટ આપણે ગાંધીજી આણે જે દેખાય એના ઉપર ગોળ કરવાનું નથી એ ભારતની છે એટલા માટે બરાબર હવે આપણે અહીંયા પ્રશ્ન જવાબ જોવાના છે બરાબર તો પહેલો પ્રશ્ન છે અબુધાબીમાં કઈ જીવન જરૂરી વસ્તુની અછત પડે છે તો એમાં ઓપ્શન આપે છે પેટ્રોલ ડીઝલ કે પાણી તો કેની જીવન જરૂરી આપે પાણી જીવન જરૂરી છે એટલે પાણી એની જરૂર છે એની અછત પડે છે પ્રશ્ન નંબર 2 છે અબુધાબીના રણપ્રદેશની જમીનમાંથી ખનિજ તરીકે કાજીયા મોટા પ્રમાણમાં મળી આવે છે અબુધાબીનો જે રણપ્રદેશ છે એમાં જમીનમાંથી ખનિજ તરીકે કાજીયા મળી આવે તો તેલ મળી આવે છે પ્રશ્ન નંબર 3 છે કે નીચા તાપીએ કાજીયામાં ગાઢ લીલોતરી અને ઠંડક જોઈ તો કઈ જગ્યાએ ગુજરાતમાં ગાઢ લીલોતરી અને ઠંડક જોઈ પ્રશ્ન નંબર 4 છે અબુધાબીમાં કાજીયા પાણી કરતાં સસ્તું છે તો શું પાણી કરતાં સસ્તું છે તો પેટ્રોલ જવાબમાં શું આવશે પેટ્રોલ પ્રશ્ન 5 છે અબુધાબીના રણપ્રદેશમાં કયા વૃક્ષો વધુ થાય છે એના ફળને શું કહેવાય છે તો અબુધાબીના રણપ્રદેશમાં ખજૂરીના વૃક્ષો વધુ થાય છે તેના ફળને ખજૂર કહેવાય છે પ્રશ્ન નંબર 6 છે ગુજરાતમાં ખજૂર ક્યાં થાય છે કેમ તો ગુજરાતના કચ્છ જિલ્લામાં ખજૂર વધુ થાય છે કારણ કે કેમ પૂછ્યું છે કારણ કે કચ્છમાં પણ રણ વિસ્તાર છે આપણને ફરીથી પ્રશ્ન સમજાવું છું ગુજરાતમાં ખજૂર ક્યાં થાય છે કેમ તો ગુજરાતના કચ્છ જિલ્લામાં ખજૂર વધુ
પડતી હોવાથી ત્યાં આગળના મોટા ભાગના ઘરોમાં એસી હોય છે. આ બધાના મોટા પ્રશ્નો જવાબ તરીકે પૂછાયેલા છે એટલે ખાસ યાદ રાખો. પ્રશ્ન નંબર 11 છે, અબુધાબીમાં લોકો કેવા કપડાં પહેરે છે? તો અહીંયા ખૂબ ગરમી પડતી હોવાથી હળવા સફેદ સુતરાઉ કપડાં પહેરે છે. પોતાની જાતને આખા કપડાંથી ઢાંકેલા રાખે છે. તેમનું માથું પણ કપડાંથી ઢાંકેલું હોય છે. ફરી વખત ત્યાંના લોકો કેવા કપડાં પહેરે છે? તો અહીંયા ખૂબ ગરમી પડતી હોવાથી લોકો હળવા સુતરાઉ કપડાં પહેરે છે. પોતાની જાતને આખા કપડાંથી ઢાંકેલા રાખે છે અને તેમનું માથું પણ કપડાંથી ઢાંકેલું હોય છે. પ્રશ્ન નંબર 12 છે, આ ચરણ કયા દેશનું છે તમે કેવી રીતે જાણશો? આ ચરણ એટલે કે તમને પાઠ્યપુસ્તકમાં હમણાં જે તમને નોટો બતાવી એના નીચે પ્રશ્ન જવાબ છે ને એ. તો આ ચરણ ભારત દેશનું છે એમ અમને એના ઉપર ભારતીય રિઝર્વ બેંક લખેલું હતું એના ઉપરથી અમે જાણ્યું. પ્રશ્ન નંબર 13 છે, તમે ભારતની ચલણી નોટો પર કોનો ચિત્ર જોઈ શકો છો? તો અમે ભારતની ચલણી નોટો પર મહાત્મા ગાંધીનું ચિત્ર જોઈ શકીએ છીએ. ફરી વખત 12મો, આ ચલણ કયા દેશનું છે તમે કેવી રીતે જાણશો? તો આ ચલણ ભારત દેશનું છે. ચલણની નોટ પર ભારતીય રિઝર્વ બેંક લખેલું છે તેના આધારે જાણી શકાય. 13મો પ્રશ્ન, તમે ભારતની ચલણી નોટ પર કોનો ચિત્ર જોઈ શકો છો? તો અમે ભારતની ચલણી નોટ પર મહાત્મા ગાંધીનું ચિત્ર જોઈ શકીએ છીએ. પ્રશ્ન નંબર 14 છે, એ ખરું ખોટું છે? ખજૂર એ રણપ્રદેશનું કયું વૃક્ષ કહેવાય છે? તો ખરું આવે, કારણ કે રણપ્રદેશમાં એક જ વૃક્ષ ઉગે જે ખજૂર છે એટલે ત્યાંનો કલ્પ વૃક્ષ કહેવાય. તો એ વિધાન ખરું છે. પ્રશ્ન નંબર 15 છે, ખાલી જગ્યા અરબ દેશોનું મુખ્ય ખનિજ ખાલી જગ્યા છે? તો અરબ દેશોનું મુખ્ય ખનિજ છે એ પેટ્રોલિયમ છે. તમે જોડકામાં ગમે રીતે પૂછી શકે કે પેટ્રોલિયમ સામે લખ્યું હોય તો સામે શું આવે? તો અરબ દેશનું ખનિજ આવે. બરાબર, હવે આપણે અહીંયા પાઠ 23 છે જે દેશ પરદેશ જે અહીંયા તમારો પાઠ પૂરો થાય છે. તમને જે મેં પાઠ્યપુસ્તકમાં કીધું કે અહીંયા તમારે પૂરી રાખવાનું એ તમારી જાતે પૂરી રાખવાનું છે અને એ સિવાયનું હોમવર્ક મેં તમને અહીંયા બોર્ડ ઉપર લખ્યું છે તે 1 થી 15 પ્રશ્નોના જવાબ છે એક વખત લખવાના છે. આ બોર્ડ ઉપર મેં તમને જે 1 થી 15 પ્રશ્નોના જવાબ તમને લખીને સમજાવ્યા એ 1 થી 15 પ્રશ્નોના જવાબ તમારે સારા અક્ષરે એક વખત તમારી નોટબુકમાં લખવાનું છે. એ આજનું તમારું હોમવર્ક, કેવા અક્ષરે લખવાનું, સારા અક્ષરે લખવાનું અને એને પાપા પણ કરતું જવાનું છે. અહીંયા તમારો પાઠ 23 દેશ પરદેશે પૂરો થાય છે.